સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારે અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યય ફળ નથી પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવીને કંઈ જાતિભેદ થતો નથી આપ વાક્ય પાંચસો ચારમાં વચનામૃતનું છે અને તમારો પ્રશ્ન છે કે સેવાનો અર્થ શું એટલે જ્યારે પ્રત્યક્ષ સર્ગ્ન પુરુષ હોય અને તેને સમકી તરીકે પણ ન ઓળખ્યા હોય તો તેની સેવા પૂજા કરે તેની વૈયાવચ કરે તો જીવને કાંઈ આત્મભે આત્મજ્ઞાન થતું નથી જાતિભેદ એટલે દેહ અને આત્માનો વિવેક આત્મદ્રષ્ટિ આત્મજ્ઞાન થતું નથી કલ્યાણ મંદિર સ્ત્રોતમાં શાસ્ત્રકારે લખ્યું છે કે આ જીવે તીર્થંકરના સમવસણમાં જઈ અને તેની સાચા રત્નોથી પૂજા કરી સેવા કરી પણ તો પણ એને કંઈ છૂટવાનું કારણ થયું નહીં કેમ ગોપાલદેવે ખુલાસો કર્યો છે કે તેની સેવા અસેવાથી જીવીને કંઈ જાતિભેદ થતો નથી એટલે કે આત્મજ્ઞાન થતું નથી માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનપુરુષે સ્વીકારી નથી એમ જણાય છે સફળ કારણરૂપ એટલે આવી ક્રિયાઓ કરવાથી પુણ્ય તો જરૂર બંધાય છે પરંતુ એનો લક્ષ્ય આત્માર્થ નથી હોતો એટલે એ પુણ્યના ઉદયમાં ભૌતિક સામગ્રી મળે અને એ ભોગવી અને પછી જીવ પાછો ભાવ પ્રમાણમાં રખડ્યા કરે અને છૂટવાનું કારણ થાય નહીં જો ઓળખીને સર્વજ્ઞને ખાલી સમકીતિ તરીકે પણ ઓળખ્યા હોય અને સેવા કરી હોય તો તેનું ફળ મહદ છે એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ થાય છે પરંપરાએ એ જીવને છૂટવાનું થાય છે પત્ર સુધાના ત્રણસો ને ચોત્રીસમાં પત્રમાં નવી પત્ર સુધામાં અને જૂના પત્ર સુધામાં બસો પંચોતેરમાં પત્ર છે તેના છેલ્લા પેરાગ્રાફમાં બ્રહ્મચરીજીએ આનો ખુલાસો કર્યો છે કે સદપુરુષ કે સર્વજ્ઞનું ઓળખાણ મિથ્યાત્વ મોહને લીધે થતું નથી એટલે જ્ઞાનીને પણ એ કોઈ મોટા શક્તિવાળા પુરુષ ચમત્કારી પુરુષ કે પોતે જેનો પાર ન પામી શકે એવા પુરુષ પણ એમ નથી મનાતું કે આ મારે અનુકરણ કરવા યોગ્ય છે આ મારા ઈષ્ટ છે કે આ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવતી છૂટવાનું કારણ નથી થતું એટલે જીવને આ ઓળખાણ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનું જેવથી બની શકતું નથી એટલે તેવા ઓળખાણથી સેવા વગેરે કરે એટલે એની વૈયાવચ કરે અથવા તો પૂજા કરે અથવા તો આરતી ઉતારે અથવા દીવા કરે અથવા તો એની વ્યવહારિક રીતે પણ સેવા કરે પણ તેવું આત્માર્થ નથી થતી એટલે આવી ઓળખાણથી સેવા વગેરે કરે તો પુણ્ય બાંધે પણ સાચી શ્રદ્ધા થયા વગર કર્મથી છૂટાય કે સંવર થાય તેવા ભાવ જાગ્રત થતા નથી આ મિથ્યાત્વનો દોષ છે આગળ બ્રહ્મચારી ખુલાસો કરે છે આના અર્થ કરતા કે સર્વજ્ઞ નામ લેવાથી કલ્યાણ થઈ જતું નથી પણ તેનું યથાર્થ ઓળખાણ થાય તેના સ્વરૂપનો ભાવ ભાષે તેવી યોગ્યતા સમ્યકત્વ વિના આવતી નથી એટલે છૂટવા માટે જીવ કરતો હોય તો પરંપરાએ એને સમકિતનું કારણ થાય અને છૂટવા માટે ન કરતો હોય એ સંજ્ઞાય કરતો હોય લોક સંજ્ઞાય કરતો હોય ભૌતિક લાલચે કરતો હોય દેખાદેખીથી કરતો હોય બીજાને બતાવવા માટે કરતો હોય અથવા એ સંપ્રદાયની એ ક્રિયા છે માટે કરતો હોય તો એ સેવા એટલે સેવા પૂજા એ રીતે જે સંપ્રદાયમાં થાય છે એ અને જ્ઞાની મળે સર્વજ્ઞ મળે ત્યારે પણ એવી રીતે એ મોટા પુરુષ તરીકે ઓળખે સુધારક તરીકે ઓળખે શાસ્ત્રના જાણકાર તરીકે ઓળખે કે ચમત્કારિક શક્તિવાળા તરીકે પણ ઓળખે પણ એને પરમાત્મા તરીકે ન મનાય કે આ મારે બહુભ્રમણમાંથી છૂટવું હોય તો આ પુરુષનું શરણ આ પુરુષનો આશ્રય એ જ અગત્યનો છે એવું ન થાય ત્યાં સુધી એને જાતિભેદ થાય નહીં આત્મજ્ઞાન થાય નહીં એટલે પુણ્ય બાંધે તો પણ પુણ્ય કરે અમરાપુર પામે એટલે દેવલોકમાં જાય પછી પાછો ચોરાશીમાં રખડે એટલે પુણ્ય કરે અમરાપુર પામે અંતે ચોરાશીમાં અહીં એટલે છૂટવાનું કારણ બનતું નથી ઓળખાણ વગર સમકી તરીકે પણ ન ઓળખે તો સેવા કરે તો પણ કંઈ ફળ નહીં છૂટવાનું સેવા ન કરે તો તો કંઈ છૂટવાનું ફળ છે જ નહીં સેવા કરે તો પણ નથી ફક્ત પૂંડ બાંધી પછી પાછો ભાવભ્રમણમાં પટક્યા જ કરે આ જ રીતે આનંદજી મહારાજે પણ લખ્યું છે કે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને કાંત લોચન ન દેખે અનેકાંત ફળ મળે છે સંસાર પરિભ્રમ મળે છે ફળ અને એકાંત ક્રિયા કરી બાપડા રડ વડે ચાર ગતિમાં એ લેખે એટલે આના ફળરૂપે શું મળશે ચાર ગતિમાં રખડવાનું મળશે એમાં વચમાં દેવલોકમાં પણ જે આવે પણ પછી શું એટલે એ સેવા અસેવા આ અર્થમાં લખ્યું છે દેવે અને કોઈ પણ કારણ કોઈ પણ ધાર્મિક ક્રિયા ફક્ત છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં એવો ભાવ રાખો એવું પ્રભુ શ્રીજીની આજ્ઞા છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ